ગાંધીજીના જીવન ચરિત્રને જાગૃત રાખવા માટે સાબરમતીથી દાંડી સુધી 4 દોડવીરો 8 દિવસમાં દાંડી યાત્રા પૂર્ણ કરી દાંડી સુધી પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં દાંડી સુધી ચાલતા સાયકલ પર અને બાઇક લઈને દાંડી યાત્રા કરી હતી, પણ આ પહેલીવાર છે કે દોડવીરો દ્વારા દાંડી યાત્રા માટે આવ્યા હતા. મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930માં દાંડી માર્ચ કરી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો અને 90 વર્ષ પૂર્ણ થયા. 12 માર્ચના રોજ સાબરમતીથી 4 દોડવીરો દાંડી યાત્રા શરૂ કરી અને 384 કિલોમીટરની યાત્રા 8 દિવસમાં પૂર્ણ કરી દાંડી પહોંચ્યા હતા. આ યાત્રા દરમિયાન મહાત્મા ગાંધી જે 21 ગામોમાં રાત્રિ રોકાણ કર્યો હતો ત્યાં આ દોડવીરો રોકાયા હતા. આ યાત્રા દોડી પહોંચી ત્યાં દોડવીરોનું સુથાર આંટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવી યાત્રાનું માન સન્માન જળવાઈ રહે એ માટે સરકાર મેડલ અને પ્રમાણપત્ર આપવાની સુવિધા કરી છે. તેથી દોડવીરોને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. દોડવીરોને જણાવ્યા મુજબ આ યાત્રા લોકોને મહાત્મા ગાંધીજીના જીવન મંત્રો અને ચરિત્રનો સંદેશ આપ્યો અને યુવાનોને પ્રેરણા મળે. આ યાત્રા દરમિયાન ગામે ગામ લોકોનો સારો પ્રતિસાદ અને સહકાર પણ મળ્યો હતો અને આવનારા દિવસમાં પણ આ વીરો દ્વારા મહાત્મા ગાંધીજીના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું. વીરો રિપોર્ટ, ZHT, નવસારી.